मॉर्निंग स्टूडेंट्स, हूँ श्रद्धा ठाकर। मैं आशापुरा ऑनलाइन एजुकेशन में आप सर्व मित्रों फरीथी एक वक्त हार्दिक स्वागत करूँ छू। स्टैंडर्ड 7th, सब्जेक्ट इंग्लिश, यूनिट 1, विनी स्माइल। आगळ आपणे अमुक एक्टिविटीओ जोई गया, त्यारबाद आजे फरीथी एक एक्टिविटीनी शुरुआत करीशू। एक्टिविटी 10, एक्टिविटी 10। एक्टिविटी 10 में आपणे जोईए तो पहला दरेक मित्रों पोतानुं पुस्तक पोतानी सामे राखी लेशे अने तेमां पेज नंबर 10 दरेक व्यक्ति खोलशे। दरेक मित्रोए पोतानुं पुस्तक सामे राखी अने पेज नंबर 10 खोली लीधो हशे। तो हवे आपणे एक्टिविटीनी सूचना वाँचीए। अहीं मनीषनी बे नोंधो भेगी थई गयेल छे, जेमां तेणे ગઈકાલે કરેલા અને આવતીકાલે કરવાના કાર્યની નોંધ છે। તો બંને નોંધ અલગ પાડો અને લખો। એક ફકરો, એક પેરેગ્રાફ આપેલ છે જેમાં મનીષ નામના એક ભાઈ કે એક છોકરો, એક વ્યક્તિ જેની બે નોંધ ભેગી થઈ ગયેલ છે। ફકરામાં યસ્ટરડે અને ટુમોરો આ બંને વિષયક નોંધ આપેલી છે। યસ્ટરડે એટલે કે ગઈકાલ, જે ભૂતકાળે થઈ ગયેલી ઘટના બતાવે છે, અને ટુમોરો એટલે કે આવતીકાલ, જે નેક્સ્ટ ડે આવતીકાલે કરવાની ઘટનાના વાક્ય બતાવે છે। તો હવે આપણે પેરેગ્રાફ વાંચીએ અને ખાસ કરીને દરેક મિત્રો પોતાના પુસ્તકમાં આ નોંધ કરશે યા તો પોતાના નોટ અને પેન બારે રાખશે અને તેમાં આ નોંધ કરશે। હવે હું પેરેગ્રાફ વાંચું છું અને તમને એ સમજાવું છું કે કઈ ઘટના ભૂતકાળની છે એટલે કે યસ્ટરડેમાં આવશે અને કઈ ઘટના ટુમોરો એટલે કે આવતીકાલની છે। તો જોઈએ મિત્રો, ઓન સન્ડે આઈ વિલ વેક અપ એટ 8 AM। ઓન સન્ડે રવિવારે હું 8 વાગે ઉઠવાનો છું। તો હવે આમાં આઈ વિલ આવ્યું, આઈ વિલ એટલે કે તે ભવિષ્ય દર્શક છે, એટલે કે ટુમોરો, તે વસ્તુ આવતીકાલમાં આવશે। તો આપણે નોંધ કરીએ કે પહેલું વાક્ય આવતીકાલનું છે। ઓન સન્ડે આઈ વિલ વેક અપ એટ 8 AM। આગળ જોઈએ, આઈ વિલ પ્રિપેર માય બ્રેકફાસ્ટ, મેં મારો બ્રેકફાસ્ટ તૈયાર કરવાનો છે। આઈ વિલ, ફરીથી વિલ આવ્યું એટલે કે ભવિષ્ય દર્શક। તો બીજું વાક્ય પણ નોંધ કરજો જે ટુમોરોમાં આવશે, આઈ વિલ પ્રિપેર માય બ્રેકફાસ્ટ। આગળ જોઈએ, આઈ વોક અપ એટ 6 AM, હું 6 વાગે ઉઠ્યો હતો। વેક અપ એનું ભૂતકાળનું રૂપ છે, વોક અપ એટલે કે તે યસ્ટરડેની ઘટના બતાવે છે। શું કારણ? તો એ થઈ ગયેલી ઘટના છે, તો ઘટના પહેલી યસ્ટરડેમાં નોંધ કરજો પહેલું વાક્ય, આઈ વોક અપ એટ 6 AM। આગળ જોઈએ, આઈ વિલ મીટ માય બેસ્ટ ફ્રેન્ડ સોહેલ એટ 10 AM। હું મારા ખૂબ જ સારા મિત્ર સોહેલને 10 વાગે મળવાનો છું, આઈ વિલ। હવે દરેક મિત્રો ધીરે ધીરે સમજવા લાગ્યા હશે, આઈ વિલ, વિલ બતાવે છે ભવિષ્ય દર્શક, તેથી આપણે એને ટુમોરો એટલે કે આવતીકાલમાં નોંધ કરીશું, અને યસ્ટરડે એ ગઈકાલ બતાવે છે, તેથી આપણે ભૂતકાળના દરેક વાક્યોની નોંધ યસ્ટરડે એક્ટિવિટીઝમાં કરીશું। તો આની નોંધ કરી લેજો દરેક મિત્રો, આઈ વિલ મીટ માય બેસ્ટ ફ્રેન્ડ સોહેલ એટ 10 AM, આવશે ટુમોરોઝ એક્ટિવિટીમાં। નેક્સ્ટ જોઈએ,
I left my house at 9 a.m. I left. Leave નું ભૂતકાળનું રૂપ છે. તેથી આપણે આની નોંધ યસ્ટરડેમાં કરીશું. I left my house at 9 a.m. I went to the post office. I went. Go નું ભૂતકાળનું રૂપ છે. તેથી આપણે યસ્ટરડેમાંની નોંધ કરીશું. I went to the post office. I posted the envelope. મેં એક પરબીડિયું છે તેને પોસ્ટ કર્યું. તેથી આની પણ નોંધ આપણે ભૂતકાળમાં એટલે કે યસ્ટરડેમાં કરીશું. I returned home. હું પાછો ફર્યો. તેથી આ પણ returned. ED એટલે કે ભૂતકાળનું રૂપ. આની નોંધ પણ આપણે યસ્ટરડેઝ એક્ટિવિટીમાં કરીશું. વી વિલ પ્લે ચેસ. આપણે ચેસ રમીશું. વિલ આવ્યું. તેથી આની નોંધ આપણે ટુમોરોઝ એક્ટિવિટીમાં કરીશું. આવતીકાલે. વિલ ભવિષ્ય દર્શક. આઈ વિલ ટેક લંચ એટ સોહેલ્સ હોમ. તેની નોંધ પણ આપણે ટુમોરોઝ એક્ટિવિટીમાં કરીશું. આવતીકાલે તે લંચ લેવાના છે. આઈ ટુક માય બ્રેકફાસ્ટ એન્ડ ચેન્જ્ડ ડ્રેસ. આઈ ટુક. ટુક એ ટેકનું ભૂતકાળનું રૂપ છે. તેથી આની આ આપણે યસ્ટરડે એક્ટિવિટીઝમાં આની નોંધ કરીશું. આઈ રીચ્ડ ધ સ્કૂલ બાય બસ. રીચ્ડ પહોંચવું, પહોંચી ગયેલું. તેથી આની નોંધ પણ આપણે યસ્ટરડેમાં કરીશું. આઈ કેમ બેક હોમ એટ 5:30 PM. કેમ બેક કમનું ભૂતકાળનું રૂપ. તેથી આની નોંધ પણ આપણે યસ્ટરડેઝ એક્ટિવિટીમાં કરીશું. વી વિલ ગો ફોર અ મૂવી. મૂવી જોવા જવાના છીએ. વી વિલ ગો. તેથી આની નોંધ આપણે ટુમોરોઝ એક્ટિવિટીમાં કરીશું. આઈ વિલ રિટર્ન હોમ એટ 7 PM. રિટર્ન થવાના છીએ ઘરે 7 વાગ્યે. આઈ વિલ. તેથી આની નોંધ પણ આપણે ટુમોરોઝ એક્ટિવિટીમાં કરીશું. દેન ત્યારબાદ આઈ વોચ્ડ ટીવી એન્ડ પ્લેડ વિડીયો ગેમ્સ વિથ માય ફ્રેન્ડ્સ. ત્યારબાદ મૂવી જોયું અને વિડીયો ગેમ્સ મારા ફ્રેન્ડ સાથે હું રમ્યો. વોચ્ડ જોવાની ભૂતકાળની ક્રિયા છે. તેથી આની નોંધ આપણે યસ્ટરડેઝ એક્ટિવિટીમાં કરીશું. ઇન ધ ઇવનિંગ આઈ ટુક ડિનર વિથ માય ફેમિલી. ઇન ધ ઇવનિંગ સાંજે, ગઈ સાંજે. આઈ ટુક ટેકનું ભૂતકાળનું રૂપ છે. આઈ ટુક ડિનર વિથ માય ફેમિલી. મારા ફેમિલી સાથે મેં ડિનર લીધું. તેથી આની નોંધ પણ આપણે યસ્ટરડેઝ એક્ટિવિટીમાં કરીશું. After dinner, I will read for some time. Dinner લીધા બાદ હવે હું થોડું વાંચીશ. હવે વાંચીશ. વાંચ્યું નથી, હવે વાંચીશ. તેથી આની નોંધ આપણે ટુમોરોઝ એક્ટિવિટીમાં કરીશું. I went to bed at 10 PM. અને ત્યારબાદ 10 વાગે હું સુવા માટે ગયો, બેડ પર ગયો. વેન્ટ ગોનું ભૂતકાળનું રૂપ. તેથી આની નોંધ પણ આપણે યસ્ટરડે એક્ટિવિટીમાં કરીશું. તો એક્ટિવિટી 10માં મનીષની બે જે નોંધો ભેગી થઈ ગયેલી હતી, જે યસ્ટરડે એક્ટિવિટીઝ એન્ડ ટુમોરો એક્ટિવિટીઝ, તે આજે આપણે જોઈ.
તેના દ્વારા તમે તે વસ્તુ સમજી જ ગયા હશો કે જ્યાં ભૂતકાળનું રૂપ મૂકવામાં આવે છે એટલે કે ગઈકાલે બનેલા કાર્યો, અને ટુમોરોઝ એક્ટિવિટી એટલે કે આવતીકાલે જે કાર્ય કરવાનું છે તે વિષયક નોંધ કરવામાં આવી છે. તેના પરથી તમે ભૂતકાળના થોડા રૂપ અને ભવિષ્યદર્શક શબ્દોની જાણ તમને થઈ. નેક્સ્ટ એક્ટિવિટીમાં આવી જ કંઈક નવી મજાની વસ્તુ સાથે આપણે ફરીથી મળીશું મિત્રો, ઠીક છે? ત્યાં સુધી રજા આપશો. થેન્ક યુ.